કાર્યવાહી કરવા બાબતે હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું તારીખ પચીસ એપ્રિલ બે હજાર ત્રેવીસ ના સવારના ભાગે રંગોલી ગેટ અદાણી પોર્ટ મુન્દ્રા પાસે હીરો સ્પ્લેન્ડર બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો જેમાં નોકરીએ જતા મોટી ભુજપુર મુન્દ્રાના રહેવાસી આશાસ્પદ નવયુવાન મુકેશ શામજી ફફલ ઉંમર વર્ષ ઓગણીસ જેઓ અદાણી પોર્ટમાં સી બર્ડ સીએફએસમાં નોકરી કરે છે તેમનું કમકમાટી ભર્યું નિધન થયું હતું આ દુઃખદ ઘટના છે ઘટના સ્થળે માનવમેદની ભેગી થતા અદાણી પોર્ટની જ એમ્બ્યુલન્સ આવેલ અને મૃતકને પશુની લાશ હોય તેમ અદાણી એમ્બ્યુલન્સના કર્મચારી અદાણી કર્મચારી અને પોલીસ કર્મચારીઓ સ્ટ્રેચર વગર કફન ઓઢાડ્યા વગર જાનવર અથવા વસ્તુની જેમ હાથો વડે ઉંચકીને એમ્બ્યુલન્સમાં ફેંકવામાં આવેલ અને જે સ્થળ પર મોજુદ ભીડ અને ઘટના સ્થળના વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે જેમાં માનવ અધિકારનું હનન સ્પષ્ટ રૂપે ફળીભૂત થાય છે જે અત્યંત નિંદનીય ઘટના છે જેમાં મરણનો મલાજો શેર શરમ રાખવામાં આવેલ નથી આ સમસ્ત ઘટનાક્રમ ઇન્સાનિયતના નામે કલંકરૂપ કહી શકાય જેમાં અદાણી પોર્ટ ઓથોરિટી મુખ્ય જવાબદાર અને દોષિત દેખાઈ આવે છે તેમની ડેટ બોડીને સરકારી હોસ્પિટલ પણ લઈ જવાના બદલે વધુમાં સરકારી હોસ્પિટલમાં લઈ જવાને બદલે અદાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું જે ખરેખર શંકા ઉપજાવે તેવું છે આ સમસ્ત ઘટના ઘણા બધા પ્રશ્ન ઉપજાવનાર અને નિંદનીય છે અને માનવ અધિકારનું હનન છે આ વિષયમાં ચોક્કસપણે તપાસ થવી જોઈએ અને આ બનાવમાં એમ્બ્યુલન્સ સ્ટાફ અને અન્ય કર્મચારી દેખાઈ આવેલ છે તેમને ઠપકો આપી ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેવી બાંહેદરી લેવામાં આવે તેવી માંગ સાથે હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા દ્વારા મુન્દ્રા મામલતદાર પશ્ચિમ કચ્છ એસપી ઓફિસ તેમજ અદાણી ઓથોરિટીના અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી